સંક્રાંતિને આડે હવે બસ ગણતરીના દિવસો બાકી છે અને પતંગ રસિયાઓએ પતંગની ખરીદીની શરૂઆત અત્યારથી જ કરી દીધી છે. બજારમાં આવી ગયા છે અવનવા પતંગ. આ વખતે બજારમાં નેતાઓના ફોટો વાળી પતંગ વધુ ટ્રેન્ડમાં છે. માત્ર નરેન્દ્ર મોદી જ નહીં, અટલ બિહારી વાજપેયી, સરદાર પટેલની પ્રતિમા વાળા પતંગ લોકો વધુ ખરીદી રહ્યા છે, તો સાથે જ કાર્ટૂનની છાપ વાળા પતંગ બાળકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. જીએસટી ને કારણે આ વખતે પતંગનો ભાવ 10-20% વધ્યો છે. જો કે ભાવ વધારા છતાં લોકો હોંશે હોંશે પતંગ અને માંજાની ખરીદી કરી રહ્યા છે. લગત માર્કેટમાં આવી નવી પતંગની ખૂબ જ વેરાયટી જોવા મળી રહી છે. આ વખતે પતંગની અંદર અમારી પાસે 5 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની પતંગની રેન્જ આવેલી છે. ફિરકીમાં પણ બરેલી, સુરતી, વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની માંજાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં ખાસ કરીને 60 રૂપિયાથી લઈને 5600 રૂપિયા સુધીની દોરમાં પણ રેન્જ આવેલી છે. આ વખતે રાજકીય પતંગનું ગજબનું આકર્ષણ લોકોમાં જોવા રહ્યું છે. આ વખતે રાજકીય પતંગમાં નરેન્દ્ર મોદી છે, અટલ બિહારી વાજપેયી છે અને સરદારશ્રીની પ્રતિમાવાળી પણ પતંગ આ વખતે માર્કેટમાં ઉપલબ્ધ છે. TV9 ગુજરાતીને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. પતંગ તો ખરીદી લીધા, હવે વારો માંજાનો. સૌથી પાકો જેનો માંજો તેની પતંગ આકાશમાં છવાઈ જાય, એટલે જ પતંગ રસિયાઓ પતંગ કરતા વધુ ભાર માંજા પર આપતા હોય છે. આમ તો રાજ્યભરમાં અવનવા માંજા વેચાઈ રહ્યા છે, પરંતુ સુરતમાં સૌથી જૂના અને અસલ કહેવાતા લુગદી માંજાની પણ ખરીદી થઈ રહી છે. લુગદી માંજો બનાવવા ખાસ આગ્રાથી કારીગરો સુરત આવે છે. લુગદી માંજો કેમિકલના વપરાશ વિના બનતો હોવાથી પતંગબાજોમાં તેની માંગ વધુ રહે છે. આ માંજો સારો આવે છે, એનાથી ઇફેક્ટ નથી પડતું આત્માને, કેમિકલ એમ આપણે કંઈ તકલીફ પણ નથી પડતી. ને આ માંજો અમે 10-12 વર્ષથી ઘસાવી રહેલા છે. ને આમાં શું છે કે આંગળાને એ બધું કશું કપાતું નથી, સારી રીતે ચગાવવાની મજા પણ આવે છે. આમાં આગળ છે આતે 1-2 મહિના પહેલે આ જાતે હૈ, ઉસસે પહેલે પણ એ માંજા તૈયાર કરતે હૈ. કિતને સાલો સે આપ આતે હો, કિતને કારીગર? આ 10 કારીગર આતે હૈ ઓર કોઈ 40-45-50 સાલ કા ભી હો ગઈ યહાં પે આતે હૈ સૂરજ પે આતે આતે. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જાય અને જેના માંજામાં સૌથી વધુ દમ, જે પતંગબાજ સૌથી શાતિર, તે આકાશનો બેતાજ બાદશાહ બની જાય. મકર સંક્રાંતિના આ ઉત્સવને કંઈક આ રીતે ઉજવવા રસિયાઓ તૈયાર થઈ ગયા છે. જામનગરથી દિવેશ વાયડા અને સુરતથી પારુલ માળી, TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.